नमस्कार दर्शक मित्र, मैं हूं सोनल मकवाना। स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। બનાસકાંઠાના વાવ તાલુકાના બહિસરા ગામ પંચાયતની બેદરકારી, આરસીસી રોડ માટે પડતી તકલીફો, આરસીસી રોડ ક્યારે થશે, શેરી રૈણા પટેલની માંગણી છે। પટેલવાસ બહિસરા ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે। જે કામ કર્યા તો ટેલા ફૂટેલા છે। હનુમાન મંદિર ઓટલો તૂટી ગયો છે અને આરસીસી રોડ ગ્રામ પંચાયત આખરે 15 દિવસથી રેતી કાંકરીના રસ્તા વચ્ચે નાખીને કામ હજુ કરતા નથી। ત્યાં સાધન વ્યવહાર બંધ છે। બીમાર માણસ ગાડી લાવી હોય તો પૂરતી તકલીફ પડે છે। રસ્તો કેવી રીતે આવે છે, આ કામ આરસીસી રોડનું તાત્કાલિક કામ લેવાય। શેરીઓમાં રહેણાંકવાળાનું કહેવું છે કે અમારા પગ તૂટી જાય છે, એક બેજના પણ પડી ગયા, પણ ગ્રામ પંચાયતની આંખ ખુલતી નથી। ગામના વડીલોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચૌહાણ ગૌરંગભાઈ દેવશીભાઈ પટેલ, મનજીભાઈ કરશનભાઈ અને માવજીભાઈ પટેલે ગ્રામ અગ્રણી વડીલોએ રજૂઆત કરી છે। સમયસર આરસીસી રોડ તરત થાય તેવી રહેણાંકની માંગણી છે। ગામમાં ઉકાળો કચરો શેરીઓ પડ્યા છે। ગ્રામ પંચાયત ધ્યાને આવે વેરાની વસૂલાત કરવામાં આવે છે કે કેમ ધ્યાનમાં આવતું નથી। રિપોર્ટ રાજેન્દ્ર પંડ્યા, બનાસકાંઠા। છેલ્લા 20 દિવસથી અહીંયા રોડ બનાવવા માટે ઉતરી નોખેલ છે સરપંચ અને તલાટીને વારંવાર કહેવા છતાં એ લોકો ધ્યાન દોરતા નથી। હાલમાં આ રસ્તેથી ચાલતા ઢોરાને માણસોને ઘણી તકલીફો પડે છે। હમણાં અમારા એક ભાઈને અહીંયા ડિલિવરીનો પ્રસંગ હતો, એ વખતે વાહનની વ્યવસ્થા કરવી હતી પરંતુ વાહનવાળા એના પડે કે અમારા વાહનને પંચર પડી જાય, આમ થઈ જાય તેમ થઈ જાય, એટલે આ વાસને ઘણી જ તકલીફ પડે છે। સ્તવરે આ રોડની કામગીરી હાથ ધરાય અને આમાંથી છુટકારો મળે એવી વિનંતી। લખલ હોય તો